નમસ્કાર, હું બિરેન અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નવનિયુક્ત ડેપ્યુટી કમિશનર કોરવા સ્થિત તળાવની મુલાકાત લીધી છે. સફાઈ અને ગંદકી બાબતે જ જરૂરી સૂચનો કર્યા છે, સાથે જ તળાવના બ્યુટિફિકેશન બાદ જે જાળવણી કરવાની હોય તે દિશામાં પ્રયાસ હાથ ધરવા પણ સૂચન આપ્યું છે. વડોદરા શહેરમાં વડોદરા કોર્પોરેશન દ્વારા મોટાભાગના જે તળાવો છે તે બ્યુટિફિકેશન હેઠળ આવરી લેવામાં આવતા હોય છે, જેમાં ખાસ કરીને લક્ષ્મીપુરા, છાણી, સિદ્ધનાથ તળાવ બ્યુટિફિકેશન બાદ સુકાઈ જતા જ ગંદકી જોવા મળી રહી છે. કહી શકાય કે તે દરમિયાન જ નવનિયુક્ત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ વિભાગોમાં પહોંચી કામગીરી અને લોકહિતના કાર્યોનું નિરીક્ષણ કરી રહ્યા છે. અગાઉ તેમણે અર્બન હેલ્થ સેન્ટર, કચરા કેન્દ્ર અને એન્જિનિયરિંગ કામગીરીનું નિરીક્ષણ કર્યા બાદ આજરોજ બ્યુટિફિકેશન થયેલ હોય ત્યારે ગોળવા તળાવનું પણ નિરીક્ષણ કર્યું છે. તળાવોની જાળવણી થાય તે દિશામાં સૂચના પણ આપી છે. સાથે જ આ દરમિયાન એએમસી સુરેશ તુવેર, ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડોક્ટર સેજલ સોની, કાર્યપાલક ઇજનેર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવે ઝોનના પાંચેય વોર્ડના અધિકારીઓ સાથે જ બેઠક બાદ આ અંગે રિપોર્ટ જારી કરાશે. सब कहते हैं फूलों सी महक और दूध सी सफेदी आजकल मिलती ही कहाँ है, पर मेरा विश्वास है वितरण डिटर्जेंट पाउडर, जो कपड़ों को दे दूध सी सफेदी और फूलों सी महक और जिद्दी से जिद्दी दाग को कर दे टाटा बाय बाय. आप भी अपनाएं वितरण डिटर्जेंट केक और पाउडर.